સ્વાગત કરું છું. આપણે આજે અભ્યાસ કરવાનો છે સ્ટેલેરિયમ નામના સોફ્ટવેરનો. સ્ટેલેરિયમ એ આકાશ દર્શન કરાવે છે. આપણે તમે કહેશો કે આકાશ દર્શન તો કરાવે છે, પણ તમે આકાશ દર્શન બહાર જઈને પણ કરી શકો છો. પણ આનો એક ખાસિયત એ છે કે અહીંયા પૂરેપૂરું અવલોકન થઈ શકે છે. આપણે અહીંયા સ્ટેલેરિયમ નામના સોફ્ટવેરની મદદથી આજે આપણે પૂરે આકાશ દર્શન કરીશું. તમે કહેશો કે એ તો આપણે બહાર નીકળીને પણ કરી શકાય છે, પરંતુ મિત્રો એના પૂરેપૂરું અવલોકન થતું નથી. એનું મુખ્ય કારણ એ છે કે લાઇટ પોલ્યુશન અને વિકિરણના કારણે આપણે પૂરતો અભ્યાસ કરી શકતા નથી. માટે આપણે આજે સ્ટેલેરિયમ નામનો સિસ્ટમનો ઉપયોગ કરીને આપણે આજે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો લોકેશન બાર. લોકેશન બારનો મુખ્ય ઉપયોગ એ છે કે આપણે જે શહેરનો અવકાશનું અવલોકન કરવું છે તેને પહેલાં લખવું પડે છે. તેના માટે લેટિટ્યુડ અને લોંગિટ્યુડ એનું પૂરતી માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો ત્યારે આપણે આજે પાટણના અવકાશનો અભ્યાસ કરીશું. આ સોફ્ટવેરનો મુખ્ય ઉપયોગ એ છે કે આ સોફ્ટવેરની મદદથી આપણે આજે ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો વગેરેનો અભ્યાસ કરી શકાય છે. સૌપ્રથમ તો આપણે અભ્યાસ કરીશું સનનો. સન એ સૂર્ય એક ધબકતો પીળા કલરનો તારો છે. આપણે સૌ અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ કે સૂર્ય પર સૂર્ય કલંકો પણ હોય છે. તો આપ દેખી રહ્યા છો કે આ સૂર્ય કલંકો પણ છે. સૂર્યની આજુબાજુ માર્સ, મર્ક્યુરી વગેરે જેવા ગ્રહો પણ આવેલા છે. આ છે એનો પાછીનો માર્સ ગ્રહ. હવે આપણે આગળ અભ્યાસ કરીશું ગ્રહો અને ઉપગ્રહોની ગતિ. આપણે ગ્રહોના કોઈ પણ ઉપગ્રહની ગતિ જાણવી હોય તો પણ આ સોફ્ટવેરની મદદથી જાણી શકાય છે. જેમ કે સેટર્ન એટલે કે શનિના ઉપગ્રહોની પણ આપણે ગતિ જાણી શકીએ છીએ. આપણે આગળ જેમ જઈશું તેમ તારાઓમાં આપણે અભ્યાસ કરીએ ત્યારે આવશે પોલારિસ. પોલારિસ એટલે કે ધ્રુવ તારો. આપણે હંમેશા ધ્રુવ તારાને ઉત્તરની દિશામાં જ હંમેશા માટે દેખીએ છીએ. તેનું મુખ્ય કારણ એ છે કે તે પૃથ્વીની ઉત્તર ધ્રુવીય રેખાંશ ઉપર આવેલો છે. માટે તે હંમેશા માટે ઉત્તરમાં દેખાય છે. આપ દેખી રહ્યા છો કે તે ઉત્તરની એક્ઝર ઉપર આવેલો છે. આપણે ગમે તેટલી પૃથ્વી ગોળ ગોળ ઘૂમે પરંતુ તે તારાની પોતાની સ્થાન બદલાતું નથી. આપણે આગળ અભ્યાસ કરીએ તે આગળ છે નક્ષત્રો. નક્ષત્રોમાં પણ નિહારિકા એટલે નેબ્યુલાસ. નેબ્યુલાસમાં આપણે સૌથી નેબ્યુલાસ એટલે કે વાયુનું મોટામાં મોટા વાદળો. આ દેખી શકે છે કે ક્રેબ નેબ્યુલા એ સૌથી મોટામાં મોટી નેબ્યુલા છે. આ એક પણ તારા છે. આ યુવાન અવસ્થાનો તારો કહેવાય છે. આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ કે લાલ રંગના તારાઓ છે તે બધા યુવાન અવસ્થાના હોય છે. આપણે જેમ આગળ અભ્યાસ કરીશું તેમ ગેલેક્સી પણ આવશે. ગેલેક્સી 33 અહીંયા પણ એક ગેલેક્સી છે. હવે જેમ આપણે આગળ અભ્યાસ કરીશું તેમ સેટેલાઇટની પણ આપણે આગળ માહિતી મેળવી આ સોફ્ટવેરની મદદથી સેટેલાઇટની પણ માહિતી મેળવી શકાય છે. આપણે જાણીએ છીએ કે અલગ અલગ દેશો ઘણા બધા સેટેલાઇટ મોકલી રહ્યા છે. એમાં સૌથી વધુ સેટેલાઇટ મોકલવાનો નાસાનો રેકોર્ડ છે. આપણે દેખી શકીએ છીએ કોરમાસ પોટન. આજે દેખાય છે બધા સેટેલાઇટ જ છે. આ સોફ્ટવેરની મદદથી આપણે સેટેલાઇટની પણ ગતિ જાણી શકાય છે. આપ દેખી રહ્યા છો કે સેટેલાઇટ પણ ગતિ જ કરી રહ્યો છે. હવે જેમ આપણે સોફ્ટવેરમાં આગળ દબીશું તેમ આગળ આવશે ભૂતકાળમાં કે ભવિષ્યમાં થયેલા સૂર્યગ્રહણ કે સૂર્યગ્રહણનું પણ આપણે માહિતી મેળવી શકીએ. ભૂતકાળમાં 2009માં જ્યારે સૂર્યગ્રહણ થવાનું હતું ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી અને તેમની સાથે
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમની સાથે આવેલા ખગોળશાસ્ત્રીઓ સુરતમાં આ સૂર્યગ્રહણ દેખવા ગયા હતા, પરંતુ તેમને વાદળછાયા વાતાવરણના કારણે તે સૂર્યગ્રહણ દેખી શક્યા ન હતા. પરંતુ આ સોફ્ટવેરની મદદથી આપણે કોઈ પણ સૂર્યગ્રહણ ભવિષ્ય કે ભૂતકાળનું આપણે દેખી શકીએ છીએ. શું કરો અરે શેર.